હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ધ બાયોલોજી વર્લ્ડ બાયોલોજી વિશ્વમાં આપ સૌનું સ્વાગત છે હું રાજેશ સર તો મિત્રો આપણે ચેપ્ટર આઠમાં આગળ વધીએ હવે નવી રીતે આપણે આગળ વધીએ હવે જે ટોપિક છે એ નશાકારક પદાર્થો અને એને કારણે તરુણાવસ્થાના બાળકોમાં યુવાનોમાં જોવા મળતી સમસ્યાઓ છે કે યુવાનો જે છે ડ્રગ્સ આલ્કોહોલ એટલે કે દારૂ એનાથી વધારે પ્રભાવિત થતા હોય વ્યસની થતા હોય તો કેવી રીતે એ આમાંથી બહાર આવે કેવી રીતે એને બચાવવા જોઈએ એની બાબતની અહીંયા સમસ્યાઓ કેવી રીતે એમાં એ ઊંડા ઉતરી જાય છે વ્યસનોમાં કેવી રીતે એનું નિવારણ થાય અટકાવ થાય એના વિશે આપણે હવે ચર્ચા કરવાની છે તો હવે આ રીતે આપણે ઓનલાઈન આગળ વધીએ મિત્રો તો નશાકારક પદાર્થો વિશેની માહિતી પહેલો જે છે એ નશાકારક પદાર્થો વિશે માહિતી આપો તો મિત્રો આંકડાકીય સર્વેક્ષણ પરથી પહેલો મુદ્દો તમે જોશો તો ખ્યાલ આવશે કે આંકડાકીય સર્વેક્ષણ પરથી આંકડાકીય સર્વેક્ષણ પરથી યુવાનોમાં આલ્કોહોલનું સેવન અને કૅફી પદાર્થોનું સેવન એ સૌથી વધારે જોવા મળ્યું છે યુવાનોમાં રાઈટ દુનિયાભરની અંદર જ્યારે યુવાનોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું આનો એક સર્વે કરવામાં આવ્યો ત્યારે ખબર પડી કે મેક્સિમમ જો કોઈ આનાથી પ્રભાવિત થતું હોય વ્યસનોથી તો એ છે યુવાનો રાઈટ એમની જે ભયજનક વર્તણૂક જે છે રાઈટ એ વર્તણૂકથી સુરક્ષિત કરવા એમને એક શિક્ષણ અપાય એક સલાહ અપાય એ માટે જે છે આ આપણે ટૉપિક શીખીએ છીએ તો મિત્રો સામાન્ય રીતે જે છે યુવાનો જેના તરફથી વધારે આકર્ષાય એવા નશાકારક પદાર્થો છે અફીણ ચરસ કોકેન ગાંજો હેરોઈન બ્રાઉન શુગર સ્મેક રાઈટ ઘણા બધા જે છે એમાં આવે છે એમાંથી કેટલાક જે છે એ આપણે અહીંયા શીખવાના છે તો મિત્રો આપણે શરૂઆત કરીએ અફીણથી તો અફીણ જે છે એવું કેફી પદાર્થ છે અફીણ જે છે એ એવું કેફી પદાર્થ છે કે જે મધ્યસ્થ ચેતાતંત્ર અને જઠર આંતરિય માર્ગને અસર કરે છે મધ્યસ્થ ચેતાતંત્ર અને જઠર આંતરિય માર્ગ મધ્યસ્થ ચેતાતંત્ર એટલે કે સીએનએસ જેમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય અને જઠરાંતરિય માર્ગ એટલે આપણો પાચન માર્ગ તો એના પર જે છે એના સંવેદની ગ્રાહકો એટલે કે જ્યારે અફિન લેવામાં આવે ત્યારે એની અસર જે છે એ મગજના ભાગમાં કરોડરજ્જુના ભાગમાં અને આપણા પાચન માર્ગ આંતરડામાં જે છે એની અસર થાય છે એની સાથે એના ગ્રાહકો જે છે સીધા જોડાય છે ત્યાર પછી બીજું જે છે એ છે હેરોઈન હેરોઈન જે છે એક સ્મેક પણ કહે છે જે ડાય એસિટાઈલ મોર્ફિન છે હેરોઇનને શું કહેવામાં આવે સ્મેક રાઈટ એનું બીજું નામ છે એનું શુદ્ધ સ્વરૂપ અશુદ્ધ સ્વરૂપ એના આધારે પણ જે છે ડ્રગ્સ અલગ પડતી હોય રાઈટ તો આ બધી ડ્રગ્સ છે રાઈટ તો એ રાસાયણિક રીતે જે છે ડાયસિટાઈલ મોર્ફિન એટલે મોર્ફિનનું જ એસિટાઇલેશન થાય છે રાઈટ મોર્ફિનનું જ એસિટાઈલેશન થાય એટલે સફેદ વાસવીન કડવું સ્ફટિકમય સંયોજન મળે અને એ છે હેરોઈન જેને આપણે કહીએ છીએ સ્મેક સમજા મિત્રો તો બીજું જે આ ડ્રગ્સ છે હેરોઇન જેને આપણે શું કહીએ છીએ સ્મેક કહીએ છીએ એ રાસાયણિક રીતે શું છે ડાય એસિટાઇલ મોર્ફિન રાઈટ મોર્ફિનનું જ ડાય એસિટાઇલેશન છે જે સફેદ વાસવહીન કડવું સ્ફટિકમય સંયોજન છે સમજાણું અહીંયા આપણે જોઈએ બીજા કેટલાક રસાયણો તો મોર્ફિનના એસિટાઇલેશનથી એને મેળવવામાં આવે જેને ખસખસ વનસ્પતિના દુગ્ધ ક્ષીરમાંથી મેળવવામાં આવે રાઇટ ખસખસ વનસ્પતિ એનું વૈજ્ઞાનિક નામ છે પેપેવર સ્વામિની ફેરમ રાઈટ તો મોર્ફિન જે છે એ મોર્ફિનના એસિટાઇલેશનથી એ મળે જે આપણે આગળ જોઈએ એમ રાઈટ અને વનસ્પતિના દુગ્ધ ક્ષીરમાંથી દુગ્ધ ક્ષીર એટલે જેમ આપણે આંકડો તોડીએ મિત્રો તમને ખબર હશે આંકડો જ્યારે આપણે તોડીએ ત્યારે એમાંથી વ્હાઇટ રંગનું દૂધ જેવું પ્રવાહી નીકળે સેમ એવું અહીંયા પેપીની પેપેવર સ્વામિની ફેરમ જે છે ખસખસ જેને સામાન્ય નામ છે ઓપિયમ પોપી એને જ્યારે ફળને તોડવામાં આવે કાપવામાં આવે ત્યારે એમાંથી પણ આવું દુગ્ધ ક્ષીર સફેદ રંગનું દૂધ જેવું પ્રવાહી નીકળે છે રાઈટ જેમાંથી એ મળે છે સામાન્ય રીતે કેવી રીતે એને લેવામાં આવે તો કે નાસિકા દ્વારા અથવા ઇન્જેક્શન દ્વારા જે છે એને લેવામાં આવે એટલે નાસિકા દ્વારા કે ઇન્જેક્શન દ્વારા એને લેવામાં આવે અને હેરોઈન તણાવનાશક અને શરીરના કાર્યોને ધીમા પાડે જો રાઈટ એક તો તણાવનાશક એટલે વ્યક્તિ વધારે પડતા ટેન્શનમાં હોય કેવું ચોરીનું કે એવું કંઈ કાર્ય કર્યું હોય ગુનો કર્યો હોય તો વધારે પડતા ટેન્શનમાં રહેતા હોય રાઈટ તો એને કારણે જે છે આવા ડ્રગ્સ તરફ જાય છે ઓકે અત્યારે હાલનો કિસ્સો તમે જોઈ શકો સુશાંતસિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તીનો જેમાં ડ્રગ્સનો મામલો પણ સામે આવ્યો છે તો આવા ખૂબ જ તણાવવાળી ડિપ્રેશનવાળી સ્થિતિમાં વ્યક્તિ ડ્રગ્સ તરફ આકર્ષાતો હોય છે અને ઇન્જેક્શન દ્વારા અથવા નાક દ્વારા ખેંચીને લેવાય છે જે તમે મૂવીઝની અંદર તમે જોતા હોવ એ રીતે ડ્રગ્સનું જે છે સેવન કરતા હોય છે તો તણાવ દૂર કરવા માટે શરીરના કાર્યોમાં ઉર્જા લાવવા માટે લોકો આના તરફ આકર્ષાય છે ખાસ કરીને યુવાનો તમારી સામે અત્યારે હાલનો જીવંત કિસ્સો છે એટલે તમે સમજી શકો મિત્રો આ જે છે એ મોર્ફિનનું રાસાયણિક બંધારણ છે અને ખસખસનો છોડ જેને સામાન્ય રીતે કહેવાય છે ઓપિયમ પોપી રાઈટ તો એ પણ અહીંયા નામ યાદ રાખજો અને બંધારણ જે છે એ નીટની અંદર પૂછાઈ ગયું છે એટલે યાદ રાખવાનું બેઠું બંધારણ પૂછાય દોરવાનું નથી પણ એને યાદ રાખવાનું કે આ બંધારણ શેનું છે તો એ મોર્ફિનનું આગળ બીજા ડ્રગ્સના ગ્રુપમાં આપણે આગળ વધીએ અફીણ અને હેરોઈન પછી મોર્ફિન આપણે જોયું રાઈટ જે મોર્ફિનના ડાયેસિટાઈલેશનથી હેરોઇન મળે છે તો અફીણ મોર્ફિન હેરોઇન વિશે જોયું હવે આપણે આગળ વધીએ કેનાબીનોઇડ્સ કેનાબીનોઇડ્સ એ જે છે એ રસાયણોનો સમૂહ છે આની અંદર ઘણા બધા આવી જાય મગજના કેનાબીનોડ ગ્રાહકો સાથે એ સીધી જ પ્રતિક્રિયા કરે એટલે સીધું જ એક મગજના ગ્રાહકો સાથે જોડાય છે કેનાબીનોઇડ રસાયણો જેમાં ભાંગ ગાંજો ચરસ મેરી જોવાના હસીસ રાઇટ રેઝિન આવા બધા પદાર્થો જે છે એ કેનાબીનોઇડમાં સમાવેશ થાય એટલે કેનાબીનોઇડ એક પ્રકારનું રસાયણ છે રાઈટ જે મગજના સંવેદના ગ્રાહકો એટલે સીધે સીધું એનું કનેક્શન મગજ સાથે હોય મિત્રો અહીંયા કેનાબીનોઈડ જે છે એનું અહીંયા તમને સ્ટ્રકચર પણ આપી દીધું છે તો એ સ્ટ્રકચર પણ તમારે નીટ માટે યાદ રાખવાનું પ્લસ બાજુની આકૃતિ જે છે એ ભાંગની છે કેનાબી સેટાઇવા એનું સાયન્ટિફિક નામ પણ આપ્યું છે તમે જોજો રાઈટ તો એ પણ તમારે યાદ રાખવાનું એ પણ પૂછાય છે કે ભાંગ શેમાંથી મેળવવામાં આવે બરાબર તો એ આવશે કેનાબી સેટાઇવા પણ એના કયા ભાગમાંથી મેળવવામાં આવે એના કયા ભાગમાંથી મેળવવામાં આવે તો તમે જોશો એના પર્ણોમાંથી રાઇટ તો આ બધી જ વસ્તુ ઝીણી ઝીણી વસ્તુ આપણે યાદ રાખવાની છે કે ભાંગ જે છે એ કેનાબી સેટાઇવા નામની વનસ્પતિમાં પર્ણોમાંથી મેળવવામાં આવે તો કેનાબીનોઇડ્સમાં નોઇટ્સમાં આપણે આગળ વધીએ મિત્રો તો કેનાબીનોઇડ્સ જે છે એ કુદરતી કેનાબિનોઇડ્સ જેને આપણે કહીએ એટલે આવે વાંગ રાઈટ કેનાબીસ સેટાઈવામાંથી મળે પછી એ વનસ્પતિના પુષ્પવિન્યાસમાંથી મેળવવામાં આવે પુષ્પ વિન્યાસ એટલે મિત્રો પુષ્પ વિન્યાસ એટલે પુષ્પની ગોઠવણી તો એ વનસ્પતિના પુષ્પમાંથી પણ મેળવવામાં આવે કેનાબીસ વનસ્પતિ જે છે એના ટોચના પુષ્પો લેવામાં આવે રાઈટ એના પર્ણ એની રેઝિન રાળ એટલે ગુંદર જેવો પદાર્થ એનો ઉપયોગ કરી એમાંથી મેરેઝુઆના હસીસ ચરસ ગાંજો રાઈટ આ બધા જે છે એનું ખૂબ મોટા પાયે ઉત્પાદન કરવામાં આવે છે સમજા મિત્રો સામાન્યતઃ એ અંતઃશ્વસન અને મુખ અંતઃગ્રહણ દ્વારા લેવાતા માદક દ્રવ્ય શરીરની હૃદય પરિવહન તંત્રને અસર કરે છે જો સામાન્યતઃ અંતઃશ્વસન અને મુખ અંતઃગ્રહણ એનો મતલબ એવો થાય અંતઃશ્વસન એટલે કે આપણે જેમ નાકમાંથી લઈએ એ રીતે નાકમાંથી જે રીતે લેવામાં આવે એ અંતશ્વસન થયું અને અંતઃગ્રહણ એટલે કે મુખ દ્વારા જે છે એને લેવામાં આવે છે રાઈટ પ્રવાહી સ્વરૂપે કે કોઈપણ રીતે અને સીધું એ શરીરના હૃદય પરિવહન તંત્ર પર એની અસર થાય હૃદય પરિવહન તંત્ર એટલે કે આપણું પરિવહન તંત્ર ઉપર એની સીધી અસર થાય છે રાઈટ આપણી સર્ક્યુલેટરી સિસ્ટમ ઉપર હૃદય ઉપર એની અસર થાય છે ત્યાર પછીનું નેક્સ્ટ ડ્રગ્સ જે છે એ છે કોકા કદાચ તમે સાંભળ્યું હોય ગામડાની અંદર કોકા તરીકે જે વૃદ્ધ વ્યક્તિઓ જે છે વૃદ્ધ દાદાઓ અને દાદીઓ આવું પીતા હોય છે રાઈટ કોકા આલ્કલોઇડ અથવા કોકીન એ દક્ષિણ અમેરિકાના એરિથ્રોઝાયલમ કોકામાંથી મેળવવામાં આવે દક્ષિણ અમેરિકાની વનસ્પતિ છે એ દક્ષિણ અમેરિકાની વનસ્પતિ એરિથ્રોઝાયલમ કોકા જો અહીંયા સાયન્ટિફિક નામ બધાને યાદ રાખવાના છે કેમ ઓલરેડી નીટની અંદર અને બોડની અંદર વારંવાર પૂછાઈ ગયા છે ઓકે તો કોકા એક પ્રકારનું આલ્કલોઇડ છે રાઈટ અથવા એને કોકેન કહેવાય અથવા ક્રેક તરીકે પણ ઓળખાય છે રાઈટ તો એ ક્યાંથી મળે છે તો કે દક્ષિણ અમેરિકાની વનસ્પતિ કોકા વનસ્પતિ તરીકે ઓળખાય જેનું વૈજ્ઞાનિક નામ છે ઇરિથ્રોઝાઇલમ કોકામાંથી મળે છે રાઈટ એની સીધી અસર ક્યાં છે એ ચેતા પ્રેષક દ્રવ્ય ડોપામાઇનના વહનના ખલેલ પહોંચાડે છે કદાચ તમને ખ્યાલ હશે આપણે અગિયારમાં ધોરણમાં એકવીસમાં ચેપ્ટરમાં આવ્યું ડોપામાઇન એક પ્રકારનો ન્યુરોટ્રાન્સમીટર છે ચેતા પ્રેષક રાઈટ તો એ જે છે એના પર સીધા એના વહનમાં સીધી જ ખલેલ પહોંચાડે છે એટલે આપણને ચેતાતંત્રો ઉપર એની ગંભીર અસર થાય રાઈટ સીધા એ ઉર્મી વેગના વહન ઉપર જ અસર કરે છે સામાન્ય રીતે આપણે એને શું કહીએ છીએ સામાન્ય રીતે કોક અથવા તો ક્રેક કહીએ છીએ એ નાસિકા વાટે લેવામાં આવે અને મધ્યસ્થ ચેતાતંત્ર માટે ઉત્તેજક છે ઉત્સાહની અનુભૂતિ કરાવે અને ઉર્જામાં વધારો કરાવે તો ડ્રગ્સ માટે લઈ તો કે વ્યક્તિ જે તણાવમાં હોય એ તણાવ એના મગજમાંથી જતો રહે રાઈટ જે તણાવમાં એ અત્યારે જીવી રહ્યા છે એ તણાવ જતો રહે એટલા માટે સિદ્ધિ એની મગજ ઉપર અસર થાય એનો ઉત્સાહ વધારે એની એનર્જી લેવલ વધારે ઉર્જા વધારે રાઈટ એટલે એને કોઈ તકલીફ નથી એવો એનો અનુભવ થાય ક્યાં સુધી જ્યાં સુધી ડ્રગ્સ લે ત્યાં સુધી એટલે એટલી વાર એને મજા આવે એટલે વ્યક્તિ વારંવાર એ તરફ આકર્ષાય છે રાઈટ તો આ ધતુરાનું પુષ્પ છે એ પણ યાદ રાખજો એમાંથી પણ એક ડ્રગ્સ બને છે જે હવે આવશે રાઈટ બેલાડોના નામની જે ડ્રગ્સ છે જે એનો અહીંયા આવશે એટ્રોપા બેલાડોના રાઈટ તો આપણે જોઈએ ધતુરામાંથી પણ આગળ કંઈ ડ્રગ્સ મળે તો વધુ માત્રામાં જે છે એટલે કે અહીંયા વાત આપણે હજી કોકાની કરીએ છીએ ઓકે તો એની વધુ માત્રા હોય તો એ શું કરી શકે ભ્રામકતા પ્રેરે છે ઓકે કોકા અને અન્ય ભ્રામકતા પ્રેરતી વનસ્પતિ એટ્રોપા બેલોડાના અને ધતુરો છે કેટલાક રમતવીરો પણ એ કેનાબીનોઇડનો શું કરે છે દુરુપયોગ કરતા હોય છે રાઈટ મિત્રો કેટલાક રમતવીરો પણ જે છે એ શું કરે છે કેનાબીનોયડનો દુરુપયોગ કરે છે હવે અહીંયા હું તમને સમજાવું મિત્રો જુઓ કે કેટલીક વનસ્પતિ ભ્રામકતા એટલે ભ્રમ ઉત્પન્ન કરે ભ્રમ ઉત્પન્ન કરવો એટલે આપણને બધું ભૂલાઈ જાય રાઈટ એમાં ધતુરા જે છે એનો ઉપયોગ થાય ડ્રગ્સ તરીકે રાઇટ અને એટ્રોપા બેલોડોના એનો પણ ડ્રક્સ તરીકે ઉપયોગ થાય જે ભ્રમ ઉત્પન્ન કરે ભ્રમ ઉત્પન્ન કરવો મતલબ એટલે આપણને ભૂલાઈ જાય એટલે આપણે અત્યારે જે ટેન્શનમાં છીએ આપણે જે અત્યારે પ્રેશરાઇઝ કન્ડિશનમાં છીએ જે દબાણ છે જે માનસિક તણાવ છે જે ડર છે કંઈક એવું કાર્ય કર્યું હોય તો ડર પણ હોય મગજમાં આ બધી વસ્તુ આપણને થોડાક સમય માટે શું થાય ભૂલાઈ જાય રાઈટ અને રમતવીરો પણ જે છે આ કેનાબીનોઇડનો દુરુપયોગ કરે રમતવીરો શા માટે કરે તો કે ઓલમ્પિક્સમાં કે વર્લ્ડ કપમાં કે ફૂટબોલ વર્લ્ડ કપ હોય કે એવા ઇન્ટરનેશનલ લેવલની જે મહત્ત્વની ગેમ્સ હોય એમાં ખેલાડીઓ દુનિયા લેવલે નામ કમાય અને વિશ્વ લેવલે જ્યારે એ નામ કમાવું હોય ત્યારે એનું શું કરે છે દુરુપયોગ કરે છે રાઈટ અને એને કારણે એ લોકોનો ગજબની ઉર્જા આવે ડ્રગ્સને કારણે અને એ ગોલ કરે છે એનું લક્ષ્ય પ્રાપ્ત કરે છે બહુ મોટો સ્કોર કરે છે અને આ રીતે દુનિયાભરમાં એ નામ કમાવા માટે ખેલાડી પણ આનો દુરુપયોગ કરતા જોવા મળ્યા છે રાઈટ ત્યાર પછી જે છે આગળ જોઈએ તો બાર્બિટ્યુરેટ એમ્ફેટેમાઇન્સ અને બેન્ઝા બેન્ઝોડાએઝપાઈન રાઈટ આ પણ બીજી ડ્રગ્સ છે બાર્બીટ્યુરેટ એમ્ફેટેમાઇન્સ અને બેન્ઝોડાએઝપાઈન આ ડ્રગ્સ જે છે એ અન્ય ડ્રગ્સને જે હતાશા અને અનિંદ્રા જેવી મગજની બીમારીથી પીડાતા રોગીને સહાયતા કરે છે જો અનિંદ્રા જેને ઊંઘ નથી આવતી હતાશામાં રહે છે રાઈટ એની માટે ઔષધરૂપ છે અને એનો ઉપયોગ કરવામાં આવે પરંતુ તેઓનો વધારે પડતો શું થાય છે દુરુપયોગ બાર્બીચ્યુરેટ જે છે મિત્રો એની તમને વાત કરું તો એ શાંતિ બક્ષે છે રાઈટ એટલે કે દર્દી જે છે એને ઘણીવાર ડૉક્ટર્સ બાર્બીચ્યુરેટ આપતા હોય છે જે મોટું ઓપરેશન્સ હોય એમાં કાપકૂપ કર્યું હોય તો દર્દીને દુખાવો ન થાય એટલે કે દર્દ ન થાય એટલે વ્યક્તિ ઊંઘ ઊંઘ્યા કરે રાઈટ તો ઊંઘવા માટે જે છે એને બાર્બીચ્યુરેટ આપતા હોય છે એમ્ફેટેમાઇન્સ એ ઉત્સાહવર્ધક ગોળી છે જે રાત્રે ઉ ઉજાગરા કરવા માટે જાગરણ કરવા માટે જે લોકો રાત્રે કામ કરે છે નાઇટ શિફ્ટમાં કામ કરતા હોય એ લોકો આવી ગોળીનો ઉપયોગ કરે છે ખાસ કરીને આઈટી સેક્ટર બેંગ્લોરની અંદર જ્યાં આઉટસોર્સિંગના બધા બિઝનેસ ચાલે છે રાઈટ ત્યાં આવી ગોળી ઉપયોગ થાય બેન્ઝોડા એઝ એ પાઇન આ બધા એવા છે કે હતાશા અનિંદ્રા અને મગજની બીમારીમાં પીડાતા રોગો માટે જે છે સહાયતા રોગ એટલે આમાં જે છે બાર્બીટ્યુરેટ એટલે તેને શાંતિ થઈ જાય ઊંઘ આવી જાય ઊંઘ ન આવતી હોય તો એ વારંવાર લે બટ લાંબા ગાળાનો શું થાય છે દુરુપયોગ થાય છે અને નુકસાનકારક છે નેક્સ્ટ આગળ વધીએ આપણે મોર્ફિન મોર્ફિન એ શાંતિદાયક દર્દશામક ઔષધ છે શસ્ત્રક્રિયા થઈ છે તેવા દર્દી માટે ખૂબ જ ઉપયોગી છે જેમ બાર્બીચ્યુરિયટની વાત કરી એવી જ અહીંયા મોર્ફિનની વાત છે શાંતિદાયક છે દર્દશામક એટલે દર્દને ભૂલવાડી દે રાઈટ આપણને માથું દુખતું હોય તો આપણે એવી દવા લઈએ છીએ જેને પેઇન રિલીફ કહેવાય દર્દશામક જેનું ઇંગ્લિશ નામ થાય પેઇન રિલીફ શસ્ત્રક્રિયા થઈ હોય એટલે કે ઓપરેશન થયું હોય રાઈટ તો એવા દર્દી માટે જે છે મોર્ફિન એ ખૂબ જ ઉપયોગી છે રાઈટ તો એ રીતે જે છે એ શાંતિ બક્ષે છે એટલે વ્યક્તિને થોડા સમય માટે શાંતિ થાય પછી સમાજમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળતું છે તમાકુ રાઈટ ધૂમ્રપાન સ્મોકિંગ નસ તીવ્ર નશાકારક પદાર્થોની તીવ્ર ઉપયોગી રસ્તો ખોલી આપે છે તમાકુ મનુષ્ય ચારસો વર્ષો કરતાં પણ વધુ સમયથી ઉપયોગ કરતો આવ્યો છે એટલે છેલ્લા ચારસો વર્ષોથી પણ વધારે સમયથી અત્યારે તમાકુ જે છે એનો ઉપયોગ મનુષ્ય કરતો આવ્યો છે રાઈટ ધૂમ્રપાનમાં ચાવવામાં છીકણીમાં રાઈટ આ બધી જગ્યાએનો એનો ઉપયોગ થાય છે સ્મોકિંગ તરીકે માવામાં તમાકુમાં ચાવવામાં છીકણી એટલે નાક વાટે લેવાય એની અંદર શું છે તો કે એક આલ્કલોઇડ નિકોટીન આવેલું હોય એ તો પણ તમને ખબર જ છે રાઈટ હવે એ નિકોટિન કેવી રીતે અસર કરે તો કે નિકોટીન દ્વારા એડ્રિનલ ગ્રંથિને ઉત્તેજે રાઇટ એડિનલ ગ્રંથિ ક્યાં આવેલું એ મૂત્રપિંડ ઉપર રાઈટ અને એ જે છે એડિનલ ગ્રંથિને ઉત્તેજે એટલે એમાંથી શું ઉત્પન્ન થશે એડિનાલીન અને નોર એડ્રિનાલિન એડિનાલીન અને એડ્રિનાલિન આ અંતઃસ્ત્રાવો જે છે એ સીધું શું કામ કરશે તો કે ઉત્તેજક અસર કરશે રાઈટ એટલે સીધા રુધિરમાં ઉત્પન્ન થાય રુધિરનું દબાણ વધારે હૃદયના ધબકારા બધું વધારવાનું કામ કરે ઉત્તેજ એડ્રીનાલિન અને નોન એડિનાલિન જે છે એ ઉત્તેજક કામ કરે એટલે બધી જ ક્રિયા જે છે એને ઉત્તેજવાનું કામ કરે રાઈટ એટલે હૃદયના ધબકારા છે રુધિરદાબ છે વધારે ધૂમ્રપાનને કારણે ફેફસા મૂત્રાશય ગળાના કેન્સર થાય બ્રોન્કાઇટિસ થાય એટલે કે શ્વસન માર્ગનો રોગ એમ્ફીસીમાં કોરોનરી સંબંધિત હૃદયના રોગો જઠરમાં ચાંદુ પડવું આ બધા રોગો જે છે એ સેને કારણે થાય છે ધૂમ્રપાનને કારણે રાઈટ ધૂમ્રપાનને કારણે ફેફસાનું કેન્સર થાય મૂત્રાશયનું કેન્સર થાય ગળાનું કેન્સર થાય બ્રોન્કાઇટિસ શ્વાસ નળીમાં બળતરા થાય એમ્ફીમાં ફેફસાનો ચેપ કોરોનરી એટલે કે હૃદયની જે મુખ્ય મહાધમની છે અને જઠરમાં ચાંદુ આવા બધા રોગો થાય છે હવે તમાકુને કારણે સ્મોકિંગને કારણે મેક્સિમમ અસર શું થાય તો કે તમાકુ ચાવવામાં આવે માવા દ્વારા અથવા તો તમાકુ બરાબર છે તો મુખગુહાનું કેન્સર મોઢાનું કેન્સરનું જોખમ રહે પછી જો સ્મોકિંગ કરવામાં આવે તો ધુમાડો જે લઈએ છે એ ધુમાડામાં શું હોય કાર્બન મોનોક્સાઇડ એ કાર્બન મોનોક્સાઇડ હિમ સમૂહ સાથે જોડાય ફેફસામાં જે હિમોગ્લોબિન લોહીમાં આવતું હોય એની સાથે જોડાય અને હિમ સમૂહ સંબંધિત ઓક્સિજનની સાંદ્રતામાં ઘટાડો કરે કે હિમ સાથે જોડાય રાઈટ તો હિમોગ્લોબિનનું કામ શું છે ઓટું સાથે જોડાવું બટ આ કિસ્સામાં શું થઈ જશે ઓટું સાથે જોડાવાની જગ્યાએ શું થઈ જશે એ કાર્બન મોનોક્સાઇડ સાથે જોડાશે કે જે વ્યક્તિ વારંવાર સ્મોકિંગ કરતો હોય વધારે પડતું સ્મોકિંગ કરતો હોય તો શું થાય રાઈટ તો એ ધૂમ્રપાન જે છે શરીરમાં રુધિરમાં કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધારે રુધિરમાં કાર્બન મોનોક્સાઇડ વધ્યું એટલે રુધિરમાં રક્તકણમાં હિમોગ્લોબિન રાઈટ જે ઓટો ઓટોનું વહન કરે એ હિમ સાથે કાર્બન મોનોક્સાઇડ જોડાઈ જાય બટ જોડાવાનું કોને હોય ઓક્સિજનને પણ જોડાય કોણ જાય કાર્બન મોનોક્સાઇડ એટલે ઓક્સિજનની માત્રામાં ઘટે પરિણામે લાંબા ગાળે જે છે શરીરમાં ઓક્સિજનની ઉણપ સર્જાય છે શરીરમાં ઓક્સિજન જે છે એમાં શું થાય છે ઘટાડો થાય છે રાઈટ પછીની જે સૂચના છે એ ખાસ જોવા એટલે મુદ્દા કે જ્યારે વ્યક્તિ સિગારેટનું પેકેટ ખરીદે છે ત્યારે એવું નથી બનતું કે તેની નજર સિગારેટના પેકેટ પર છાપેલી કાનૂની ચેતવણી પર ધ્યાન ન જાય જે ધૂમ્રપાનથી સાવચેત કરે છે અને દર્શાવે છે કે તે કેવી રીતે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેમ છતાં યુવાનો અને વૃદ્ધો ધૂમ્રપાનનું ચલણ વધ્યું છે રાઈટ ધૂમ્રપાન અને તમાકુ ચાવવાની આદતથી દૂર રહેવું જોઈએ બંધાણીની સલાહ કે ચિકિત્સા સંબંધી માર્ગદર્શન આપી આ આદતમાંથી આપણે છુટકારો મેળવવો જોઈએ મિત્રો દરેકને ખબર છે તમાકુની તમે લેવા જાઓ કોઈપણ પ્રોડક્ટ્સ સિગારેટ લેવા જાઓ તો એના પર એક સૂચના લખી હોય કે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે રાઈટ તેમ છતાં એ બધાને ખબર છે તેમ છતાં દરેક વ્યક્તિએ લે છે ત્યાર પછી સ્વાસ્થ્ય મંત્રાલયે થોડોક સુધારો કર્યો અને એમાં કેન્સરના પીડિત વ્યક્તિના ફોટોગ્રાફ્સ છાપવાના જે વ્યક્તિને જોઈને પીડા ઉત્પન્ન થાય તો કદાચ એ ન ખાય તેમ છતાં લોકો અત્યારે ચિત્રો છાપે છે બરાબર કેન્સરના એની ઉપર તેમ છતાં પણ હજુ પણ લોકો જે છે એનો ઉપયોગ કરે છે તો એનાથી સાવધાન રહેવું પડે અને આદતમાંથી છુટકારો લાવવા માટે પ્રયત્ન કરવો પડે કે લાંબા ગાળે એ કેન્સર તરફ લઈ જાય છે તો મિત્રો આ તો નશાકારક પદાર્થો વિવિધ અને એની માહિતીઓ નીટની અંદર પણ બહુ બધી રીતે આમાંથી એમસીક્યુઝ આવે છે અને બોર્ડમાં પણ પૂછાય છે એટલે એમસીક્યુ માટે ખાસ મહત્વનો ટૉપિક જેણા જીણા મુદ્દા જે મહત્વના અંડરલાઇન કરેલા એ બધા જ તૈયાર કરી નાખજો આખો જવાબ તૈયાર કરી નાખજો ઓકે નવા વિડીયો લેક્ચર સાથે ફરી મળીએ ટીલ ધેન ટેક કેર એન્ડ બાય બાય આવજો